नमस्कार विद्यार्थी मित्रों, हूँ चिराग जाधव, देवसेंडे नेशनल पब्लिक स्कूल तरफथी ऑनलाइन एजुकेशन में आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। आपणे अत्यार हाल धोरण 12 नी अंदर अर्थशास्त्र में प्रकरण नंबर 5 गरीबी विषयनी बात करीशुं। आज आपणे गरीबी विषयनी बात करवानी छे। भारत देशनी अंदर आर्थिक समस्याओनी अंदरथी सौथी मोटामां मोटी समस्या गरीबी। હવે જે ગરીબી છે તો ગરીબી કેમ જોવા મળે છે, એને નિવારવા માટે તમે શું કરી શકો, કેવા લોકોને ગરીબ કહેશો, કેવા લોકોને ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે એમ કહેશો, એ બધી બાબતોની ચર્ચા આપણે આની અંદર કરવાના છીએ। એની અંદર ગરીબ વિશે આપણે વાત કરીએ તો ગરીબ આમ એમ કહે કે બે વર્ગના લોકો હોય। એક વર્ગ કે જે સવારે વહેલા ઉઠે છે પોતાના પેટ માટે, અને એક ગરીબ વર્ગનો વ્યક્તિ કે જે સવારે વહેલા ઉઠે છે એના પેટ માટે। એટલે જે પેલો અમીર વર્ગનો વ્યક્તિ છે એ સવારે વહેલા ઉઠે છે એનું જે વધેલું પેટ ઓછું કરવા, અને પેલો જે ગરીબ વર્ગનો વ્યક્તિ સવારે વહેલો ઉઠે છે એના પેટનો ખાડો પૂરવા માટે। એટલે આ બે વર્ગના વ્યક્તિ વચ્ચે આટલો જ તફાવત છે। ગરીબ વર્ગ જે છે એ વ્યક્તિઓની જિંદગી સૌથી વધારે કઠિનમાં કઠિન। સામાન્ય જે બીજા બધા વર્ગના લોકો છે જેમ કે અમીર વર્ગના લોકો છે તો એ લોકોની જિંદગી કેવી, અમે એશો આરામવાળી। જ્યારે ગરીબ વર્ગ જે છે એની પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂર્ણ થઈ શકતી નથી। તો આ બધા ટૉપિકને આપણે વિસ્તૃતમાં ચર્ચા કરતા જઈશું। પહેલાં આપણે એ વાત કરીએ કે ગરીબ કોને કહેવાય। ગરીબ શબ્દ આપણે ઘણી બધી વખત સાંભળ્યો છે કે ભાઈ આ ગરીબ છે, આ ગરીબ છે, પણ આમ કંઈ જનરલી કોઈને ગરીબ કહેવો હોય તો એ કંઈક સાઇન બોર્ડ લઈને તો ફરતો નથી કે ભાઈ આ ગરીબ છે, કંઈક માથે બી લખાયેલું નથી કે કોઈ વાંચી લેવાનું છે, બરાબર। તો એ જે ગરીબ છે તો ગરીબ કોને કહેવાય તેના માટેની એક વ્યાખ્યા છે ચોક્કસ, કે ગરીબી એટલે જે વ્યક્તિ પોતાની પ્રાથમિક જરૂરિયાત અથવા તો પાયાની જરૂરિયાત અથવા તો ન્યૂનતમ જરૂરિયાત, ત્રણેયનો મતલબ એક જ થાય, કે જે વ્યક્તિ પોતાની પ્રાથમિક પાયાની અથવા તો ન્યૂનતમ જરૂરિયાત પણ પૂર્ણ નથી કરી શકતો। તો પાયાની જરૂરિયાત કેવી, અન્ન વસ્ત્ર અને આવાસ, આ જરૂરિયાત પણ પૂર્ણ કરી શકતો ન હોય તેને આપણે ગરીબ કહીશું। પણ આપણે શેની વાત કરી રહ્યા છીએ, ગરીબીની। તો ગરીબી કોને કહેવાય, તો એક હોય એને ગરીબ કહેવાય, પણ ઘણા બધાની જે સામૂહિક સ્થિતિ હોય એને આપણે શું કહીશું, ગરીબી કહીશું। એટલે આ ગરીબી છે। અને ભારત દેશમાં ગરીબી દૂર કરવા માટે ઘણા બધા પ્રયાસો થયા, ખબર નહીં કેવા પ્રયાસો થયા કે ચાલે ગરીબી દૂર થવાનું નામ જ લેતી નથી। ઘણા બધા ભારત દેશની અંદર ગરીબી માટે ઘણા બધા પ્રશ્નો અને ઘણું બધું આપણા મગજમાં ફરતું હોય છે કે જો આટલું બધું દાન આવે છે, આટલા બધા દેશમાં પૈસા છે તો ગરીબીનું પ્રમાણ ઓછું કેમ નથી થતું, પૈસા ક્યાં જાય છે, કેમ અમીર વર્ગ વધારે ને વધારે અમીર બનતો જાય છે, કેમ ગરીબ વર્ગ વધારે ને વધારે ગરીબ બનતો જાય છે, આવા ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં ફરતા હોય છે। અને સૌથી વર્વી વાસ્તવિકતા તમે જુઓ ને તો ગરીબીના સબળતા જે નાના બાળકો હોય, તમે જો નાના બાળકો એટલી ખરાબ પરિસ્થિતિમાં જીવતા હોય કે આપણને એમ થાય કે યાર આ લોકો આમની આવી જિંદગી કેવી રીતે જીવી શકે। ઘણા બધા લોકો પોતાની સામાન્ય જરૂરિયાત કંઈક પૂર્ણ થતી નથી હોતી તો લોકો સુસાઇડ કરીને મરી જતા હોય છે। તો આ ગરીબોની તો સામાન્ય જવા દે, એમની કોઈ જરૂરિયાત જ પૂર્ણ નથી થતી। મેં તો ઘણા બધા વિદ્યાર્થીઓને એમ જોયેલા છે કે ભાઈ ઘરેથી મોબાઈલ લાવવાનું કહ્યું એમણે કે મને મોબાઈલ લાવી આપો, અને નથી લાવી આપતા તો આ લોકો, ઘણા બધા લોકો સુસાઇડ કરી લે, ઘણા બધા લોકો જમવાનું નથી જમતા, ઘણા બધા લોકો પેરેન્ટ્સ સાથે વાતચીત નથી કરતા હોતા। આ લોકોને ક્યારેક આવી ઝૂંપડપટ્ટીમાં જાઓ ને તો તમને ખબર પડે કે મોબાઈલ ફોનની વાત જવા દો, એમને આ ટંકમાં જમવાનું મળ્યું તો પછીના ટંકમાં જમવાનું મળશે કે કેમ, આ એક પ્રશ્ન છે। એકને એક મેં વાક્ય વાંચ્યું હતું, આમ આપણને હૃદયને સ્પર્શી જાય એવું વાક્ય, કે ગરીબ છોકરો એ ડૉક્ટરને એવું કહેશે કે ડૉક્ટર સાહેબ એવી કોઈ દવા નથી કે અમને ભૂખ જ ના લાગે,
तो એવી દવા હોય તો એવી આપો ને. તમે વિચાર કરો કે ભૂખ એ કેટલી ખરાબ વસ્તુ છે, કે લોકો આ જે ગરીબ છે એ ગરીબની પરિસ્થિતિ અને આપણે અનાજનો ઘણો બધો વ્યય કરીએ છીએ જે લોકોને જમવાનું મળતું નથી, બરાબર. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે, બધા આપણે એની ચર્ચા કરીશું. હવે આપણે જો વાત કરીએ ગરીબીના સ્વરૂપની, તો ગરીબીને જો સામાન્ય રીતે તમારે માપવી હોય ને તો એના બે બહુ સારા એવા પ્રકાર પાડેલા છે. એક છે નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. આ બે પ્રકારો વિશે આપણે આજે વિસ્તૃતમાં જોવાના છીએ. તો નિરપેક્ષ ગરીબી એટલે શું? તો નિરપેક્ષ ગરીબી એટલે વ્યક્તિના જીવનની જે લઘુત્તમ જરૂરિયાતો હોય આ લઘુત્તમ જરૂરિયાત પૂર્ણ કરવા માટે એક આવક નિશ્ચિત કરવામાં આવે છે. વ્યક્તિના જીવનની લઘુત્તમ જરૂરિયાતો એટલે કે પાયાની જરૂરિયાતો, આ પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એક આવક નિશ્ચિત કરવામાં આવે છે. જ્યારે વ્યક્તિની આવક તે નિર્ધારિત કરેલી આવક કરતાં ઓછી હોય તો તેને આપણે ગરીબ કહીશું. પણ એ ગરીબ કેવો હશે? નિરપેક્ષ ગરીબ. ફોર એક્ઝામ્પલ, ધારો કે વ્યક્તિને જે આવક નિશ્ચિત કરી છે એ આવક કેવી છે? તો કે ભાઈ એ આવક 15,000 રૂપિયા છે. ધારો કે એ આવક 15,000 રૂપિયા આપણે નિર્ધારિત કરી છે. હવે જો એ વ્યક્તિની આવક 15,000 કરતાં ઓછી હોય તો એની જે જરૂરિયાતો છે આ 15,000માં એની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરી શકવાનો છે. પણ કદાચ એવું બને કે ભાઈ એની આવક 15,000 કરતાં ઓછી છે, 12,000 રૂપિયા છે, તો એનો મતલબ એવો થશે કે એની લઘુત્તમ જરૂરિયાતો અથવા તો પાયાની જરૂરિયાતો પૂર્ણ કરી શકવાનો નથી. તો એવી પરિસ્થિતિમાં આપણે એને ગરીબ કહીશું. પણ એ ગરીબ કેવો હશે? નિરપેક્ષ ગરીબ હશે. આ આપણે વાત કરી નિરપેક્ષ ગરીબની. હવે આપણે વાત કરીએ ગરીબી રેખાની. આપણે હમણાં વાત કરી ને કે પાયાની જરૂરિયાતો, લઘુત્તમ જરૂરિયાતો, તો જે ગરીબીની અંદર, ગરીબીમાં જે નિરપેક્ષ સ્તર માટે કેવી જરૂરિયાતો, તો અનાજ છે, કઠોળ છે, દૂધ, માખણ, ફળો, શાકભાજી, આ બધાનો સમાવેશ થાય છે. આ બધું તમારે જીવન નિર્વાહ ચલાવવા માટે જરૂરી છે, આ બધાનો તમે ઉપયોગ કરતા હો છો. તો આ બધાને પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ જે નક્કી કરવામાં આવે છે ગરીબી રેખા તરીકે ઓળખી શકાય છે. હવે આના માટે છે ને એક કેલેરી શબ્દ તમે સાંભળેલો હશે. કેલેરી શું છે? તો કેલેરીનો મતલબ એવો થાય કે તમે કોઈ પણ ખોરાક લો છો તો એ ખોરાક એ કેમ લો છો? કે જેના લીધે તમારામાં શક્તિ આવે. તમે જે રોજિંદી પ્રવૃત્તિ, તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો એમાં તમારી કેલેરી ખર્ચાય. તમે તમારા મિત્રો સાથે વાતચીત કરો છો, સાયકલ ચલાવો છો, ક્યાંક ચાલતા ચાલતા જઈ રહ્યા છો, કોઈ પણ પ્રવૃત્તિ કરો એમાં કેલેરી ખર્ચાય. એ કેલેરી તમારે ખોરાકમાંથી પાછી મેળવવાની હોય તો એ પાછી મેળવવા માટે, ખોરાકની અંદર પાછી મેળવવા માટે, એ પાછી મેળવવા માટે તમે ખોરાક લેશો. અને જો તમે એ ખોરાક દ્વારા કેલેરી જેટલી ખર્ચ કરો છો એટલી નથી મેળવતા તો ધીરે ધીરે તમે કુપોષણનો ભોગ બનશો, ધીરે ધીરે તમે મરવા તરફ આગળ વધશો, છેલ્લે તમે મરી જશો. કુપોષણ માટે નહીં, મને એક વાત યાદ આવી કે એક વ્યક્તિ હતો, તો આફ્રિકાની અંદર ભૂખમરાની પરિસ્થિતિ હતી, દુષ્કાળ, ચારે બાજુ લોકો મરી રહ્યા હતા. તો એ અરસા દરમિયાન એણે જોયું કે એક નાનું છોકરું, 7-8 વર્ષની ઉંમર હશે, એ ઊભા પગે બેઠું હતું. એક હપસી છોકરું આફ્રિકાની અંદર, એ ઊભા પગે માથું નીચે નમાઈને બેઠું હતું. એના થોડાક જ અંતરે એક ગિદ્ધ હતું અને એક્ઝેક્ટ બરાબર એ એંગલથી એણે ફોટો કેપ્ચર કર્યો. પછી એ ફોટો એ બેસ્ટ ફોટોગ્રાફ ઓફ ધ યર તરીકે એને વિખ્યાત બનાવી દીધો. બહુ બધી એને નામના મળી, બહુ બધી લોકચાહના મળી. એક વખતે એક ટીવી ઇન્ટરવ્યૂની અંદર એને બોલાવવામાં આવ્યો. એને એવું કહ્યું કે સર, તમે ફોટોગ્રાફ્સ કેપ્ચર કર્યો છે બહુ જોરદાર છે, તો શું તમને ખબર પડી મેં તમને જે ફોટોગ્રાફ્સનું વર્ણન કર્યું તેમાં શું દર્શાવેલું છે? તો હું તમને કહું એમાં શું હતું.
એની અંદર એ જે છોકરો હતો એ કુપોષણના કારણે હવે એનાથી ઊભું થવાય એવું નહોતું અને ધીરે ધીરે મરવાની તૈયારીમાં જ હતો. અને પાછળ બેઠેલું ગિદ્ધ એ રાજીને બેઠું હતું કે જો આ મરી જાય તો હું આ છોકરાને ખાઈશ. એણે ફોટોગ્રાફર્સે આ એને વર્ણન કર્યું. એમણે કહ્યું હતું કે તો સર તમારા ફોટા કેપ્ચર કર્યા પછી તમને ખબર છે એ બાળકનું શું થયું? કે ના યાર એ મને ખબર નથી, હું તો ફોટો કેપ્ચર કરીને પછી હું તો જતો રહ્યો. ત્યારે એ ન્યૂઝ રિપોર્ટરે એવું કહ્યું કે સર એ સમયે એ જગ્યા ઉપર ગીધ કેટલા હતા? તો કે ફોટામાં દેખાય છે એક જ ગીધ હતું. એટલે કે ના સર, એ સમય એક ગીધ નહોતું, એ સમય બે ગીધ હતા અને બીજા ગીધ હતા તમે. જો તમે ધારતા તો ભલે ફોટો તમે કેપ્ચર કરી લીધો, પણ ધારત તો તમે એને ખાવાનું તમે એને કંઈક આપી શકતા હતા, તમે એનો એ બાળકનો જીવ બચાવી શકતા હતા, પણ તમે એને બચાવ્યો નહીં. એટલે પેલા ગીધ કરતાં પણ તમે જે ગીધ છો ને એ સૌથી મુખ્ય જવાબદાર છો બાળકના મૃત્યુ માટે. બસ આ એને જ્યારે એવું રિયલાઇઝ થયું કે યાર હા યાર આની વાત તો સાચી છે કે બીજો ગીધ હું જ હતો, મારા લીધે એ છોકરો મરી ગયો. હું ધારતો તો ફોટો પાડીને પણ એને બચાવી શકતો હતો, પણ મેં ના બચાવ્યો. બસ આ વાત એના મગજમાં ઠસી ગઈ અને ધીરે 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 ડિપ્રેશનનો ભોગ બન્યો. તમે માનશો નહીં, એ વ્યક્તિએ એક જ મહિનાની અંદર સુસાઇડ કરીને મરી ગયો. અત્યારે હાલ પણ આ જ પરિસ્થિતિ ચાલી રહી છે. અત્યારે હાલ પણ તમે જુઓ, મેં એક એક વિડીયો જોયો હતો, એ વિડીયોની અંદર એવું હતું કે એક નાનું વાંદરું હતું, એ આમ તેમ ઉછળકૂદ કરી રહ્યું હતું અને એ સમયની અંદર એક કોઈક વ્યક્તિ હશે વિડીયો બનાવી રહ્યું હતું, એનું સારો વિડીયો લાગતો હતો. પણ એ જ સમયે એક ભારે ભરખમ દરવાજો જે દિવાલના ટેકે મૂકેલો હતો એ સીધો એ વાંદરાની ઉપર એન્ડ પડી ગયું. આ સમયની અંદર જે વિડીયો ઉતારતો હતો એની પહેલી ફરજ એ આવે કે જઈને પહેલો દોડીને જાપો ઉઠાવી લે અને વાંદરાનું બચ્ચું હતું બિચારું અને એને બચાવી લે. પણ એ માણસે, મને એના માટે શબ્દ નથી મળતા, એ માણસે એવું ના કર્યું. એ માણસ, એ નાનું જે વાંદરાનું બચ્ચું જે હતું એ ઝાંપાના વજનદાર ઝાંપા નીચે દબાઈ રહેલું છે. બીજા બધા વાંદરા એને બચાવવાનો પ્રયાસ કરે પણ એમને ખબર તો પડે નહીં કે આને ઝાંપાને આ રીતે ઉઠાવવું જોઈએ. એ વાંદરું એ ઝાંપાની ઉપર ચડી ગયું અને એને ત્યાંથી કાઢવાનો પ્રયાસ કરતું હતું. એ વાનરને થોડી ખબર છે, વિચાર કરો આવા બધા ગીધ આપણી ચારે બાજુ ફરી રહ્યા છે. અત્યારે હાલ કોઈ માણસ મરતું હોય ને તો એને બચાવવાનો પ્રયાસ નથી કરતું. બધા લોકો એક જ વસ્તુ વિચાર કરે છે કે હું પહેલો વિડીયો બને ને હું અપલોડ કરું ને મારું નામ થઈ જાય. આપણે સુરતની અંદર જે પેલા બાળકો હતા એ બાળકો બધા જે મરી ગયા, જેટલા લોકોએ વિડીયો ઉતારવામાં જેટલી ઉતાવળ બતાવી, જો એટલી ઉતાવળ જો એ છોકરાઓને બચાવવા માટે બતાવી હોત ને તો આટલા લોકો મરી ના જાત. એટલે હંમેશા વિડીયો બનાવવા માટે નહીં, કોઈકને બચાવવા માટેનો પ્રયાસ આપણે લોકોએ કરવો જોઈએ, તો પણ ઘણા બધા લોકોને આપણે જીવ બચાવી શકીએ એવા છીએ. તો આપણે વાત કરતા હતા વપરાશી ખર્ચની, આપણે ગરીબી રેખાની વાત કરીએ. હવે કેલેરીની વાત કરીએ તો ગ્રામ્ય ક્ષેત્ર માટે આપણે કેલેરી નક્કી કરેલી છે 2400, જ્યારે શહેરી વિસ્તાર માટે કેલેરી નક્કી કરેલી છે 2100. તો આપણને એવો પ્રશ્ન થાય કે ગ્રામ્ય વિસ્તારમાં કેમ વધારે, શહેરી વિસ્તારમાં કેમ ઓછી? તો રીઝન ખ્યાલ છે તમને? ચલો હું કહી દઉં છું કે ગ્રામ્ય વિસ્તાર માટે 2400 એટલા માટે છે કારણ કે ત્યાં આગળ શ્રમ વધુ હોય છે. શરમ નહીં, ના આમ તો શરમ બી ગ્રામ્ય વિસ્તારમાં જ વધારે છે. આપણે લોકો તો શરમ તો ક્યારેક જોવી હોય તો ચલો એ બી જવા દો. શહેરી વિસ્તારની અંદર 2100 કેલરી એટલે હોય છે કારણ કે ત્યાં શ્રમ ઓછા પ્રમાણમાં કરીએ છીએ, બરાબર. હવે એના પછી વાત કરીએ કે 1960-61 વર્ષને આધાર વર્ષ તરીકે જો આપણે લઈએ તો માથાદીઠ માસિક આપણે 20 રૂપિયા નક્કી કરવામાં આવેલા છે. થોડુંક આપણને એ બી લાગે, હમણાં આપણે એની વાત કરીએ. પછી દાંડેકર અને રથે, આ પણ એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. દાંડેકર અને રથે વર્ષ આ જ હતું 1960-61, એમાં ગ્રામ્ય વિસ્તાર માટે 15 રૂપિયા
અને શહેરી વિસ્તાર માટે 22.5 રૂપિયા નક્કી કરેલા છે. ડીટી લાકડાવાલા એમણે 1973-74 વર્ષને આધાર વર્ષ રાખી ગ્રામ્ય વિસ્તાર માટે નક્કી કર્યા છે 49 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે નક્કી કર્યા છે 57 રૂપિયા. આ વપરાશી ખર્ચના અંદાજ માટે એમણે આટલો બધો ખર્ચ એમણે રૂપિયા નક્કી કરેલા છે. હવે મારે ખાલી આપને એક જ પ્રશ્ન એવો પૂછવાનો થાય કે તમે જે રકમ નક્કી કરો છો, શું તમે એટલી રકમમાં એક વર્ષ સુધી તમે ગુજરાન ચલાવી શકો? પહેલાં ચલાવી જુઓ અને ચલાવી જુઓ એના પછી તમે આ રકમ નક્કી કરો. કારણ કે ઘણી બધી વખતે એવી રકમો નક્કી કરવામાં આવે છે કે રોજના જે વ્યક્તિ 50 રૂપિયા કમાતો હોય, ઘણા લોકો એમ કહેશે કે મોન્ટેન્સી આહુવાલિયા એમણે ગરીબી રેખાનો ખ્યાલ નક્કી કર્યો હતો કે જે વ્યક્તિ 33 રૂપિયા કમાતો હોય અને 4 વ્યક્તિનું કુટુંબ ધરાવે છે તો એ વ્યક્તિ 2 ટંક ચારે ચાર જણને ભરપેટ ખવડાવી શકે. સાચું લાગે છે? મારું કહેવું એમ છે કે આયોજન પંચના જે વ્યક્તિઓ છે એમણે પોતે પહેલાં એક વર્ષ સુધી એમણે એટલા રૂપિયામાં એમના ઘરનું ગુજરાન ચલાવવાનું, જો એ ચલાવી શકે છે તો જ એટલી રકમ નક્કી કરવી જોઈએ. આ તો ખાલી તમે જાતે નક્કી કરી લીધું એટલે બસ પતી ગયું, બરાબર? એટલે આ બધું હવે આની સૌથી મોટી મર્યાદા, આ બધી મર્યાદાઓથી ભરેલું જ છે, પણ આની સૌથી મોટી મર્યાદા એ હતી કે આ ફક્ત કેલરી જ બતાવતું હતું. તો ખાલી 2 ટંક ખાવાનું જ જોઈએ, બીજું કંઈ જોઈતું જ નથી એવું નથી, બીજી ઘણી બધી જરૂરિયાતો હોય છે. હવે એ જરૂરિયાતો કેવી હોય? તો એ જરૂરિયાત ખોરાક તો છે જ, અન્ન વસ્ત્ર આવાસ તો છે જ, એની ઉપરાંત પણ શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંચાર સેવા, ઘણી બધી સેવાઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એની અંદર હતા પ્રોફેસર સુરેશ તેંડુલકર, આ પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન. એમણે કેલેરી, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે 2011-12ની અંદર માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ વિસ્તાર માટે નક્કી કર્યો 816 રૂપિયા, જ્યારે શહેરી વિસ્તાર માટે 1000 રૂપિયા નક્કી કરેલા છે, બરાબર? એટલે આ રીતે એમણે એ જે રકમ છે એ રકમ નક્કી કરેલી છે. તો આ આપણે રાષ્ટ્રીય સ્તરની વાત કરી કે રાષ્ટ્રીય સ્તરે અહીંયા આપણે 1960-61ની વાત કરી, દાંડેકર અને રથે જે પોતાના વિચારો રજૂ કર્યા હતા, ડીટી લાકડાવાલા હતા એમણે નક્કી કર્યું હતું, એના પછી સુરેશ તેંડુલકર સમિતિ હતી એમણે આખું બદલી નાખ્યું. એમનું કહેવું એમ હતું કે ફક્ત કેલરી આની અંદર સમાવેશ ના થાય. કેલરી તો ખરી પણ એની સાથે સાથે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, આ બધા માટેનું પ્રાધાન્ય હોવું જોઈએ. અને એના પછી એમણે રૂપિયા 816 ગ્રામીણ વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે 1000 રૂપિયા નિર્ધારિત કરેલા છે. આપણે રાષ્ટ્રીય સ્તરની વાત કરી, હવે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ. તો આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ બેંક દ્વારા 2005ની સમખરીદ શક્તિના આધારે $1.25 નિર્ધારિત કરેલા છે, જે 1990માં $1 જેટલું જ હતું. આ કદાચ પૂછાઈ શકે, યાદ રાખજો. 2005ની અંદર $1.25 નક્કી કર્યા હતા, જ્યારે 1990માં કેટલા ડોલર હતા? $1 જેટલા જ નક્કી કરેલા છે. અને 2015ની અંદર આ ખાસ IMP $1.90, આ પોઈન્ટ લખજો નહીતર $190 થઈ જશે, બહુ વધી જશે. એટલે 2015ની અંદર $1.90 નક્કી કરવામાં આવેલા છે. એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે આ રીતે નક્કી કરવામાં આવેલું છે.